ઓકે, તો મિત્રો આ દાખલાની અંદર આપણે ગુણધર્મ આપણે લખ્યા છે, એ ગુણધર્મનો ઉપયોગ કરીને પછી આપણે સાબિત કરવાના છે, બરાબર? તો અને એ શ્રેણીની અંદર આપણે કરી પણ ગયા છે અમુક ગુણધર્મ. તો ઉદાહરણ 11 સાબિત કરવાનું છે. આ નિશ્ચયક ઇક્વલ ટુ એ ક્યુબ સાબિત કરવાનું છે. આપણે આ ડાબી બાજુ લઈએ છીએ, એ ક્યુબ આપણે સાબિત કરવાનું છે. તો અહીંથી હું લખી દઉં છું, આ ડાબી બાજુ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ડાબી બાજુ એ ક્યુબ આપણે સાબિત કરવાનું છે, બરાબર? તો ડાબી બાજુ મેં આ લઈ લીધી છે, એ ક્યુબ આપણે સાબિત કરવાનું છે, એ જમણી બાજુ છે. તો હવે આની અંદર શું કરશું આપણે, કે જેમ બને તેમ આપણે અમુક ઘટકો હોય તે આપણે ઝીરો બનાવવાનો ટ્રાય કરશું, બરાબર? એક ક્યુબ સાબિત કરવાનું છે એટલે આપણે મિશ્રણ કરી શકીએ, બરાબર? તો અહીં એ છે, આ એ છે આપેલી હારમાં, બીજી અને ત્રીજી હારમાં ટુકડી અને ત્રીજી છે. તો આના દ્વારા આપણે આને અને આને ઝીરો બનાવી શકીએ આ ઘટકો. તો આને ઝીરો કઈ રીતે બનાવશું? તો એમાં આપણે એ ને ટુ વડે ગુણીએ, ટુ વડે ગુણીને આમાંથી બાદ કરીએ ત્યારે આ ઝીરો થશે, અને આ જ એ ને થ્રી વડે ગુણીને આમાંથી આપણે બાદ કરીએ ત્યારે આ ઘટક ઝીરો થશે. એટલે આર ટુ અને આર થ્રી માં ક્રિયા થશે. તો આપણે કઈ ક્રિયાઓ કરવી પડશે? આર ટુ ની અંદર ક્રિયા કરીએ તો આર ટુ ની અંદર આપણે કઈ ક્રિયા કરવી પડશે? આર ટુ એટલે કે ટુ એ માઇનસ આને ટુ વડે ગુણશું, ટુ આર વન, બરાબર? તથા બીજી ક્રિયા કરી કઈ થશે? બે ક્રિયાઓ સાથે કરીએ છીએ. આર થ્રી માં પણ આર થ્રી ની અંદર આર થ્રી એટલે કે થ્રી એ આર વન ને આપણે કેટલા વડે ગુણશું? એ ને તો ત્રણ વડે, માઇનસ થ્રી આર વન. આ બે પ્રક્રિયાઓ આપણે કરવાની છે, પ્રક્રિયાઓ કરતા આ બે પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ. તો ડાબી બાજુ ઉપર આર ટુ અને આર થ્રી માં ક્રિયા થાય છે એટલે પહેલી હાર જેમ છે તેમ, આર વન આર વન જેમ છે તેમ, બરાબર? હવે આર ટુ ની અંદર આપણે શું કરવાનું છે? આ આર ટુ ની અંદર આ થશે, બરાબર? તો આર ટુ માઇનસ ટુ આર વન, તો આર ટુ શું છે આની અંદર? ટુ એ માઇનસ ટુ આર વન. તો આર વન ની અંદર અહીં અનુરૂપ ઘટક એ છે, તો બે વડે ગુણાય, તો ટુ એ માઇનસ ટુ એ આ ઝીરો થશે. હવે શું કરવું પડશે? આર ટુ આમાંથી આપણે આને ટુ વડે ગુણીને બાદ કરવાનું છે. તો આર ટુ આપણી પાસે શું છે? તો થ્રી એ પ્લસ ટુ બી, બરાબર? માઇનસ આપણે આને ટુ વડે ગુણવાનું છે, બરાબર? આર ટુ ટુ વડે ગુણાય તો ટુ એ પ્લસ ટુ બી થાય. હવે આપણે સાદું કાઢીએ તો થ્રી એ પ્લસ ટુ બી માઇનસ ટુ એ કાઉન્સ છોડીએ છીએ, આ પણ માઇનસ થશે, માઇનસ ટુ બી. હવે ટુ બી પ્લસ ટુ બી માઇનસ ટુ બી કેન્સલ, તો થ્રી એ માઇનસ ટુ એ કેટલા થશે? એ થશે, બરાબર? ચલો હવે આની અંદર તો આમાંથી આપણે આને ટુ વડે ગુણીને બાદ કરવાનું, તો એ શું થશે? ફોર એ માઇનસ ટુ એ, ફોર એ માઇનસ ટુ એ, તો એ શું થશે? ટુ એ. પછી થ્રી બી માઇનસ ટુ બી થાય, બી વાળા પર થ્રી બી માઇનસ ટુ બી, તો એ પ્લસ બી થશે, થ્રી બી માઇનસ ટુ બી એટલે બી થશે. પછી ટુ સી માઇનસ
માઈનસ 3c એટલે એ 0 એટલે ખાલી આટલું જ આવશે બરાબર ચલો હવે હવે શું કરવું પડશે આને પણ આપણે 0 બનાવી શકીએ આ a છે અહીં 3a છે બરાબર તો આના આનો ઉપયોગ કરીને આને આ વખતે આપણે 0 બનાવી શકીએ તો કઈ ક્રિયા થશે આટલું લખીને પણ આપણે સાદુરૂપ આપી શકીએ પણ આપણને આને 0 બનાવી દેશું તો એ આપણને ઈઝી પડશે બરાબર તો આ ઘટકને 0 બનાવવા R3 માં ક્રિયા કરવાની છે તો એ કઈ ક્રિયા થશે R3 ની અંદર R3 માઇનસ આનો ઉપયોગ કરશું આને 3 વડે ગુણશું બરાબર R2 માં 4 થશે એટલે 3R2 થશે બરાબર ક્રિયા કરતા તો R3 ની અંદર ક્રિયા છે એટલે R1 અને R2 જેમ છે તેમ હવે R3 ની અંદર આપણે ક્રિયા કરવાની છે R3 એટલે 0 માઇનસ આ 0 માઇનસ આ 0 એટલે આ 0 જ આવશે બરાબર 3a માઇનસ આ 3 વડે ગુણાય 3a માઇનસ 3a 0 હવે R3 માઇનસ આ 3 વડે ગુણાશે બરાબર તો 7a વાળું પદ આ પાછું 3 વડે ગુણાય એટલે 3 2 6 થશે 7a માઇનસ 6a એટલે a થાય બરાબર 3b માઇનસ 3b એટલે a 0 થઈ જશે તો આટલું જ આવશે હવે આ નિશ્ચયની અંદર આપણે સેનો ઉપયોગ કરીને આપણને મિશ્રણ ઈઝી પડશે તો આ C1 બરાબર પહેલો સ્તંભ જે છે પહેલો સ્તંભ એટલે કે C1 દ્વારા વિસ્તરણ આપણે કરીએ બરાબર તો C1 દ્વારા વિસ્તરણ કરતા આનો ઉપયોગ કરીએ છીએ તો C1 માટે A આવશે તો A સાથે કઈ નિશ્ચય કાકે આ આર અને આ સ્તંભ આવશે એની અંદર તો A 2A પ્લસ B 0 અને A એના પછી માઇનસ 0 એમ પણ એનો એની સાથેનો નિશ્ચય 0 થવાનો છે એટલે બીજું લખવાની જરૂર નથી પ્લસ 0 ચલો આની અંદર વિસ્તરણ a ઇન્ટુ a a સ્ક્વેર માઇનસ આ 0 સાથે ગુણાય એટલે માઇનસ 0 તો શું આવશે a ઇન્ટુ a સ્ક્વેર એટલે a ક્યુબ જે આપણે સાબિત કરવાનું હતું બરાબર બરાબર જમણી બાજુ ચલો હવે આની અંદર ઉદાહરણ 12 મિશ્રણ કર્યા સિવાય સાબિત કરવાનું છે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે આપણે તો ડેલ્ટા ઇક્વલ ટુ આ નિશ્ચયક આપ્યો છે આપણને તો ઇક્વલ ટુ આપણે 0 સાબિત કરવાનો છે બરાબર તો આને આપણે લઈ લઈએ છીએ 0 આપણે સાબિત કરશું તો હવે આની અંદર આપણે 0 સાબિત કરવાનું છે તો આની અંદર આપણે કઈ ક્રિયાઓ કરીએ છીએ મિશ્રણ કરવાનું નથી તો R2 જે છે તે R1 માં આપણે એડ કરી દઈએ x + y + z થઈ જશે અહીં પણ x + y + z અને આની અંદર પણ x + y + z તો શું કરવું પડશે R1 ની અંદર ક્રિયા થશે એટલે R1 ની અંદર શું થશે R1 + R2 કરવાનું છે ક્રિયા કરતા તો આ x + y + z થશે આ પણ x + y + z આ પણ x + y + z અને બીજી હાર અને ત્રીજી હારના ઘટકો જેમ છે તેમ બરાબર હવે પહેલી હારની અંદર દરેક ઘટક x + y + z છે તો પહેલી હારમાંથી આપણે આ સામાન્ય લઈ શકીએ બરાબર
डेल्टा इक्वल टू शू आवशे x प्लस y प्लस z अने निश्चयक नो आंसर आवशे 0 तो डेल्टा बराबर शू आवशे 0 ओके तो हवे उदाहरण 13 જોઈએ તો આપણે આપ્યું છે ડેલ્ટા ઇક્વલ ટુ આ નિશ્ચયક તો આનું મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર તો અહીંથી આપણે સોલ્યુશન લઈ લઈએ છીએ ડેલ્ટા ઇક્વલ ટુ આ છે આનું મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર તો આપણે આની અંદર કઈ ક્રિયા કરવી પડશે તો યાદ રાખવાનું કે 1 1 1 6 ઘટકોને આપણે 0 બનાવશું તો એનું મિશ્રણ કરવાનું આપણને ઈઝી પડશે તો અહીં 1 છે તો આ બે ઘટકોને આપણે 0 બનાવી દઈએ તો કઈ રીતે ક્રિયા થાય R2માં ક્રિયા થાય અને R3માં અને R1માં આપણે ઉપયોગ કરીશું બરાબર તો કઈ ક્રિયા કરવી પડશે R2 ની અંદર R2 માઇનસ 1 માઇનસ 1 થાય એટલે R2 માઇનસ R1 કરીએ છીએ R2 માઇનસ R1 તથા આ 1 માઇનસ 1 થશે એટલે R3 ની અંદર પણ આપણે R1 નો ઉપયોગ કરીએ છીએ R3 માઇનસ R1 પ્રક્રિયાઓ કરતા તો ડેલ્ટા ઇક્વલ R2 અને R3 ની અંદર પ્રક્રિયાઓ થશે એટલે R1 જેમ છે તેમ 1 a અને b c બરાબર R1 જેમ છે તેમ લખી નાખવાનું હવે R2 ની અંદર શું આવશે આપણે R2 માંથી R1 બાદ કરવાનું છે તો 1 માઇનસ 1 0 પછી b માઇનસ a CA માઇનસ BC બરાબર CA માઇનસ BC આમાંથી C સામાન્ય નીકળે એટલે C ઇન્ટુ A માઇનસ B આવશે C ઇન્ટુ A માઇનસ B હવે R3 ની જગ્યાએ શું લખવાનું છે R3 માઇનસ R1 તો R3 માઇનસ R1 1 માઇનસ 1 0 પછી C માઇનસ A અને આની અંદર AB માઇનસ BC તો B સામાન્ય નીકળે તો શું આવશે A માઇનસ C ચલો હવે આપણે શું કરી શકીએ આની અંદર તો R2 જે છે R2 એમાંથી આપણે A માઇનસ B અથવા તો B માઇનસ A આપણે સામાન્ય કરી શકીએ બરાબર A માઇનસ B સામાન્ય કરીશું તો અહીં આ A માઇનસ B કરવા માટે માઇનસ આની અંદરથી સામાન્ય લેવું પડે એટલે અહીં માઇનસ 1 આવશે R2 માં B માઇનસ A સામાન્ય કરીએ આમાંથી B માઇનસ A અને આની અંદરથી C માઇનસ A તો R2 ની અંદર B માઇનસ A સામાન્ય કરીશું તો આ ઘટક શું થશે B માઇનસ A કરવા માટે આપણે માઇનસ સામાન્ય લેવું પડે આની અંદર તો માઇનસ C રહેશે એવી જ રીતે અહીંયા પણ C માઇનસ A કરવા માટે માઇનસ B રહેશે બરાબર એક સ્ટેપ આગળ લખવું હોય તો લખી શકીએ બરાબર તો હવે R2 તથા R3 માંથી અનુક્રમે બરાબર અનુક્રમે લખવું પડે કેમ કે R2 માંથી આપણે B માઇનસ A તથા R3 માંથી C માઇનસ A સામાન્ય લેતા અને સામાન્ય લઈએ છીએ તો ડેલ્ટા ઇક્વલ પહેલી વાર જેમ છે તેમ બીજા ઘટકમાંથી આપણે B માઇનસ A સામાન્ય લઈએ છીએ આ તો 0 જ લેવાનું છે આ B માઇનસ A બાર અને 1 થાય અહીં B માઇનસ A બાર થાય બરાબર C ઇન્ટુ A માઇનસ B ને આપણે B માઇનસ A કરીએ તો આમાંથી માઇનસ સામાન્ય નીકળે તો B માઇનસ A બાર નીકળી જાય તો માઇનસ C આવશે બરાબર એવી જ રીતે R3 માંથી C માઇનસ A બાર છે અહીં 0 R3 માઇનસ A બાર છે સોરી અહીં લખવાનું રહી ગયું છે A માઇનસ સોરી B માઇનસ A સામાન્ય લીધું છે આપણે અને C માઇનસ A સામાન્ય લીધું છે બરાબર હવે અહીં C માઇનસ A બાર છે એટલે આ માઇનસ B થશે ચલો હવે સાદું ઇઝી થઈ જશે પહેલા સ્તંભનો ઉપયોગ કરીને આનો આપણે સાદુરૂપ આપી શકીએ તો પહેલો સ્તંભ એટલે C1 દ્વારા વિસ્તરણ કરતા તો આપણી પાસે ડેલ્ટા ઇક્વલ ટુ B માઇનસ A C માઇનસ A આટલી વસ્તુ છે તો હવે નિશ્ચયકનું સાદુરૂપ આપવાનું છે 1
माइनस ए इनटू सी माइनस ए आ शू थशे सी माइनस बी बराबर वन साथे गुणाई जाय छे सी माइनस बी थशे હવે આપણે ક્રમમાં વ્યવસ્થિત લખવું હોય તો શું આવે છે a માઇનસ b b માઇનસ c અને c માઇનસ a તો a માઇનસ b કરીએ a માઇનસ b તો માઇનસ સામાન્ય નીકળે તો હવે b માં c માઇનસ b છે તો b માઇનસ c કરીએ તો આની અંદરથી માઇનસ 1 સામાન્ય નીકળશે એટલે a માઇનસ માઇનસ થશે પ્લસ અને c માઇનસ a તો છે જ બરાબર b માઇનસ a a માઇનસ b કરીએ એટલે માઇનસ સામાન્ય નીકળી b c માઇનસ b ની અંદર b માઇનસ c કરીએ એટલે એની અંદરથી માઇનસ સામાન્ય એટલે a માઇનસ માઇનસ પ્લસ થશે અને c માઇનસ a તો છે જ બરાબર તો આ આપણો આન્સર છે આ દાખલાની અંદર એવું પણ પૂછાઈ શકે કે r r ની છે ઇક્વલ ટુ r આપી દીધું હોય અને સાબિત કરવું કરવાનું હોય બરાબર ત્યારે ડાબી બાજુ લઈને આ સાબિત કરવાનું ચલો હવે ઉદાહરણ 14 જોઈએ સાબિત કરવાનું છે 4abc સાબિત કરવાનું છે આ નિશ્ચય એ ઇક્વલ ટુ તો આ નિશ્ચય ને આપણે ડાબી બાજુ લઈ લેવાની છે અને આપણે સાબિત કરવાનું છે 4abc બરાબર ચલો હવે આની અંદર શું કરી શકાય 0 બનાવવા માટે કોઈ પણ ઘટક ને તો અહીં b + c છે તો b + c આને આપણે 0 બનાવી શકીએ આ b માઇનસ કરીને અને આ c માઇનસ કરીને b + c આ બે નો સરવાળો આપણે આની અંદર માઇનસ કરીએ તો એ 0 થશે એટલે કઈ ક્રિયા થાય r1 ની અંદર r1 ની અંદર આપણે કઈ ક્રિયા કરી શકીએ r1 માઇનસ r2 કરી શકીએ અને માઇનસ r3 એટલે માઇનસ b અને માઇનસ c થશે તો આ 0 થઈ જશે ઇક્વલ ટુ આ શું થશે આ ની અંદર b + c - b - c એટલે આ 0 એવી જ રીતે આની અંદર આ ઘટકની અંદર શું આવશે r1 a છે તો r1 એટલે a - c + a એટલે - c કૌંસ છોડીએ તો આ - a થશે અને આ - c તો a કેન્સલ તો - 2c થશે બરાબર એવી જ રીતે અહીંયા તો a માઇનસ b માઇનસ a માઇનસ b એટલે a માઇનસ b માઇનસ a માઇનસ b કેમ કે આગળ માઇનસ આવે તો કૌંસ છોડીએ તો b આગળ પણ માઇનસ આવશે આ કેન્સલ એટલે આવશે માઇનસ 2b ચલો r2 અને r3 ના ઘટકો જેમ છે તેમ બરાબર હવે આપણે સાદું રૂપ આપી શકીએ અથવા તો કોઈ એક ઘટક અહીં 0 બનાવવો હોય તો 0 બનાવી શકાય પણ આની અંદર આપણે માઇનસ કરશું તો આ ઘટકની અંદર વધી જશે એના કરતાં આપણે પ્રથમ માત્રાના સાદું રૂપ આપીએ છીએ બરાબર
minus 2bc square plus 2bc square નો કેન્સલ હવે 2abc plus 2abc એટલે શું આવશે 4 ટાઈમ abc 4abc જે આપણે સાબિત કરવાનું બરાબર આ ડાયગોનલ ઇક્વલ ટુ લીધું છે તો આ ઇક્વલ ટુ જમણી બાજુ આપણે સાબિત કરી ચલો હવે ઉદાહરણ 15 જોઈએ તો આપણને આપ્યું છે કે જો xyz ભિન્ન હોય બરાબર xyz ભિન્ન છે અલગ અલગ અને ડેલ્ટા આપ્યું છે આ મીન્સ કે ઇક્વલ ટુ 0 આ આપ્યું છે તો આપણે સાબિત કરવાનું છે કે 1 + xyz ઇક્વલ ટુ 0 તો આનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરીશું તો આપણને આ આપ્યું છે આ મીન્સ ઇક્વલ ટુ 0 આપ્યું છે તો આપણે એ લઈ લઈએ તો નિશ્ચય આપણે 0 લઈ લઈએ છીએ x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર 1 + x ક્યુબ 1 + y ક્યુબ 1 + z ક્યુબ ઇક્વલ ટુ 0 આ આપણે આટલું લઈ લેવાનું છે અને એના પરથી આપણે આ સાબિત કરશું બરાબર ચલો હવે આની અંદર આપણે શું કરી શકીએ તો ગુણધર્મો આપણે જોઈ ગયા છે એની અંદર આમાંથી બે નિશ્ચયક આપણે બનાવી શકીએ અહીં આ 111 છે આ નો સરવાળો છે 1 + x ક્યુબ 1 + y ક્યુબ 1 + z ક્યુબ તો બે નિશ્ચયક આપણે બનાવી શકીએ તો એક તો x x સ્ક્વેર 1 y y સ્ક્વેર 1 z z સ્ક્વેર 1 બરાબર 111 લઈ લીધા 10 શું આવશે x ક્યુબ y આપણી પાસે બે નિશ્ચય છે તો આની અંદર આપણે શું કરી શકીએ આની અંદર શું કરી શકીએ તો એક્સ આપણે પહેલી હારમાં એક્સ સામાન્ય નીકળે એવું છે બીજી હારમાંથી વાય સામાન્ય નીકળે ત્રીજી હારમાંથી ઝેડ તો એક્સ વાય ઝેડ આપણે સામાન્ય નીકળે તો આની અંદર 1x અને x સ્ક્વેર આવી જશે 1y અને y સ્ક્વેર આવી જશે 1z અને z સ્ક્વેર આવી જશે તો આની અંદર એ છે 1x x સ્ક્વેર પહેલી હાર પણ ખાલી આપણે સ્તંભ ચેન્જ કરવા પડશે બરાબર સ્તંભ આપણે આની અંદર ચેન્જ કરીએ તો આ x સ્ક્વેર છેલ્લે આવવું જોઈએ 1 અહીં આવવું જોઈએ તો પહેલા બે વાર આપણે ચેન્જ કરવું પડશે પહેલા c2 c3 ચેન્જ કરીએ તો x સ્ક્વેર અહીંયા આવશે 1 અહીંયા આવશે આપણને અહીંયા જોઈએ છે અને x અહીંયા એટલે એના પછી પાછી ક્રિયા કરવી પડશે c1 અને c2 એ ચેન્જ કરો તો પહેલા નિશ્ચયની અંદર લખીએ પ્રથમ નિશ્ચયકમાં પહેલા આપણે c2 અને c3 બીજો અને ત્રીજો સ્તંભ ચેન્જ કરીએ c2 c3 તથા પછી એટલે આ ક્રિયા થઈ ગયા પછી c2 અને c3 આપણે ચેન્જ કરીએ તો 111 જે છે તે બીજી હારમાં આવી જશે આપણને પહેલા સ્તંભમાં 111 જોઈએ છે પછી પાછું આપણે c1 અને c2 ચેન્જ કરવું પડે બરાબર પછી c1 c2 બીઆર કરતા હવે બીજા નિશ્ચયકમાં સાથે ક્રિયા કરીએ સાથે બીજા નિશ્ચયકમાં જો પ્રથમ ભાગમાંથી x સામાન્ય નીકળશે બીજીમાંથી y અને ત્રીજીમાંથી z પ્રથમ નિશ્ચયકમાં xyz લખી દઉં છું xyz સામાન્ય લેતા બરાબર તો આની અંદર આખું આ ચેન્જ થઈ જશે બે ક્રિયા સાથે કરી છે એટલે આ 1x x સ્ક્વેર 1y y સ્ક્વેર 1z z સ્ક્વેર હવે ત્રીજા નિશ્ચયની અંદર આપણે શું કર્યું x y z સામાન્ય લીધું છે તો આની અંદર શું આવશે 1x x સ્ક્વેર 1y y સ્ક્વેર 1z z સ્ક્વેર ઇક્વલ ટુ 0 બે નિશ્ચયક સમાન થઈ ગયા પ્લસ આ છે તો આ નિશ્ચયક જે છે તે આખો સામાન્ય નીકળે તો શું આવશે બીજું બ્રેકેટમાં આની અંદર આ સામાન્ય નીકળી જશે તો ખાલી 1 આવશે પ્લસ xyz તો આ નિશ્ચયક સામાન્ય આપણે કરીએ
આપણે શું લાવવાનું છે 1 + xyz = 0 સાબિત કરવાનું છે તો 1 + xyz આપણી પાસે આવી ગયું છે પણ હવે આનું સાદું રૂપ આપણે આપવું પડશે તો આની અંદર નિશ્ચયનું મિશ્રણ કરવા માટે 0 બનાવીએ બે કોઈ પણ આ 1 અને આ 1 ને 0 બનાવીએ તો કઈ ક્રિયા કરવી પડશે આ R2 માં છે તો નિશ્ચયકમાં equal to 0. હવે
0 આવશે નહીં, આ બધા બ્રેકેટ ઇક્વલ ટુ, કેમ કે x - y 0 લઈએ તો તો x y થઈ જાય, બે ઇક્વલ નથી, આપણને શું આપ્યું છે, બધા x y z બધા ભિન્ન છે, તો આપણે એમ લખી શકીએ કે પરંતુ x y z ભિન્ન હોવાથી x માઇનસ y ઇઝ નોટ ઇક્વલ ટુ 0, y માઇનસ z ઇઝ નોટ ઇક્વલ ટુ 0, z માઇનસ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બધા નોટ ઇક્વલ ટુ 0 થાય તો કયું ઇક્વલ ટુ 0 થશે, ખાલી આ માટે 1 પ્લસ x y z ઇક્વલ ટુ 0 થશે, જે આપણે સાબિત કરવાનો છે, બરાબર. ચલો હવે ઉદાહરણ સ્વરૂપ જોઈએ તો સાબિત કરવાનું છે, આ નિશ્ચય ઇક્વલ ટુ આ છે, બરાબર, આ બે ઇક્વલ ટુ, આ બે સાબિત કરવાના છે, એ બી સી આનું સરખું છે, આ શું છે કે એ બી સી ના આપણે અંદર કરું તો આ આવી જશે, બરાબર, એટલે આપણે આ સાબિત કરવાનું છે, તો આને આપણે ડાબી બાજુ લઈ લઈએ, તો ડાબી બાજુ 1 પ્લસ a 1 1 જે સાબિત કરવાનું હોય એના તરફ પણ જોવાનું, આપણે કઈ રીતે આજે સાબિત કરી શકીએ, a b c into 1 plus 1 1 upon a plus 1 upon b plus 1 upon c, આ આપણે આની અંદર બનાવીને પછી સામાન્ય કરવું પડશે, a b c પણ છે તો આપણે આગળમાંથી એ સામાન્ય કરશું, આગળની અંદર આની અંદર તો એ નથી સામાન્ય લઈ શકાય એવું નથી, પણ એ સામાન્ય કરશું, આગળમાંથી b આગળમાંથી c, પણ શું કરશું, જો ન હોય અને આપણે સામાન્ય મળે તો એના વડે આપણે ભાગવું પડે, તો આર વન માંથી લખું છું, આર વન આર ટુ અને આર થ્રી માંથી અનુક્રમે એ બી અને સી સામાન્ય લેતા, બરાબર, એવીથી આપણે સામાન્ય લઈએ છીએ, એ આર વન આર ટુ અને આર થ્રી માંથી, તો આ આ આર વન ને આર વન માંથી એ સામાન્ય લીધું તો આખાને એ વડે ભાગવું પડે, તો આ શું થશે, વન અપન એ પ્લસ એ અપન એ એટલે વન થઈ જાય, એટલે વન અપન એ પ્લસ વન થાય, આ થશે વન અપન એ, આ વન અપન એ, એવી જ રીતે આની અંદર બી સામાન્ય લીધું છે, વન અપન બી અહીં વન અપન બી પ્લસ વન, કેમ કે વન ના છેદમાં બી આવે, બી ના છેદમાં બી એટલે વન થાય, વન અપન બી, આની અંદર વન અપન સી, વન અપન સી અને અહીંયા વન અપન સી પ્લસ વન, બરાબર. હવે આપણે એબીસી તો આવી ગયું છે, હવે શું લાવવાનું છે, વન પ્લસ વન અપન એ પ્લસ વન અપન બી પ્લસ વન અપન સી, તો એ આપણે કઈ રીતે કરી શકીએ, જો વન પ્લસ વન અપન એ તો છે તો આને એડ કરશું અને આને એડ કરશું તો એ આખું આવી જશે, તો શું કરી શકીએ આપણે, આર વન માં આર ટુ અને આર થ્રી ઉમેરી લઈએ, તો આર વન ની અંદર આપણે ક્રિયા કરવાની છે, આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ક્રિયા કરતા ઇક્વલ ટુ એબીસી, પહેલી વાર ની અંદર ક્રિયા કરવાની છે તો એ શું થશે, વન પ્લસ વન અપન એ પ્લસ વન અપન બી પ્લસ વન અપન સી, આની અંદર પણ એ શું થવાનું છે, વન પ્લસ વન અપન એ પ્લસ વન અપન બી પ્લસ વન અપન સી, આની અંદર પણ વન પ્લસ વન અપન એ પ્લસ વન અપન બી પ્લસ વન અપન સી, આ ટુ અને આર થ્રી જેમ છે તેમ, તો આ પહેલી હારમાંથી આગળમાંથી આખો
જવાબ આપણી પાસે a b c into 1 plus 1 upon a plus 1 upon b plus 1 upon c જે આપણે લાવવાનું છે તે આવી ગયું છે. નિશ્ચય આપણી પાસે શું આવે છે? આ 1 upon b 1 upon b plus 1 1 upon b 1 upon c 1 upon c 1 upon c plus 1. હવે શું કરી શકે નિશ્ચયક ની અંદર? મિશ્રણ કરવા કોઈ પણ ઘટકોના આપણે 0 બનાવવા પડે, બરાબર? તો આ વારની અંદર આ અને આ એને 0 બનાવીએ તો મિશ્રણ ઈઝી પડે. તાપમાન આપણે સીવા સ્તંભમાં ક્રિયા કરવી પડશે. આને C2 ને આની અંદર 1 C2 માં છે તો C2 ની અંદર કઈ પ્રક્રિયા કરવી પડશે? C2 માઇનસ C1 તથા C3 માં પણ C3 ની અંદર C3 માઇનસ C1 કરતા, તો A B C 1 પ્લસ 1 અપન A 1 અપન C. તો આપણે C2 અને C3 ની અંદર ક્રિયા કરવાની છે તો C1 જે છું તે અત્યાર સુધી આપણે હાલમાં જ ક્રિયા કરી છે, અત્યારે C1 સ્તંભમાં કરવી પડે છે. તો આ શું થશે? C2 ની જગ્યાએ C2 માઇનસ C1 કરવાનું છે. તો C2 એટલે 1 માઇનસ 1 0. પછી આ શું થશે? 1 અપન b પ્લસ 1 માઇનસ 1 અપન b. તો 1 અપન b કેન્સલ થાય એટલે 1 આવશે. હવે 1 અપન c માઇનસ 1 અપન c 0 થશે. પછી હવે C3 માઇનસ C1 કરવાનું છે તો 1 માઇનસ 1 0, 1 અપન b માઇનસ 1 અપન b આ 0 થશે. પછી 1 અપન c પ્લસ 1 માઇનસ 1 અપન c, તો 1 અપન c કેન્સલ એટલે 1 આવશે, બરાબર? હવે આના પરથી પ્રથમ હાલ દ્વારા આપણે સાદુરૂપ આપી શકીએ અથવા તો આ પ્રથમ છેલ્લા C3 દ્વારા પણ આપી શકીએ. R1 દ્વારા વિસ્તરણ કરતા આપણી પાસે A B C 1 પ્લસ 1 અપન A 1 C. તો આની અંદર આના દ્વારા આપણે વિસ્તરણ કરીએ છીએ 1. તો આ 1 માઇનસ 0 માઇનસ 0 પ્લસ 0, બરાબર? A B C 1 પ્લસ 1 અપન A પ્લસ 1 અપન B પ્લસ 1 અપન C. આ 1 ગુણ્યા 1 એટલે આખું 1 જ થશે, લખવાની જરૂર નથી, બરાબર? આવે છે તો ઇક્વલ ટુ આપણે આપણને આ પણ આપ્યું છે તો ઇક્વલ ટુ કરી અહીં આ એ પણ લખી શકીએ. એ બી સી 1 સાથે ગુણાય, એ બી સી આની સાથે ગુણાય તો એ કેન્સલ થાય એટલે પ્લસ બી સી પ્લસ સી એ પ્લસ એ બી, બરાબર? આ શું છે? જમણી બાજુ, બરાબર? હવે એવી જ રીતે હોમવર્કમાં લખ્યા છે ઉદાહરણ 6 થી 10 ઇઝી છે, ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, બરાબર? 6 થી 10 અને